ઉપલેટાના ડુમિયાણી ગામે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે માજી ધારાસભ્ય અને માજી સાંસદ સભ્ય બળવંતભાઈ મણવરની 75મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 ભાગમાં ચાલેલા આ કાર્યક્રમમાં બળવંતભાઈ મણવર તેમજ તેમના ધર્મપત્ની તથા વિશ્વ ઉમિયા પાટીદાર પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બળવંતભાઈ મણવરના જીવનના પ્રસંગો પર આધારિત પુસ્તકનું વિમોચન ગોંડલ રાજ પરિવારના રાજકુંવરના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સામાજિક કાર્યકર્તાઓ અને આશ્રમના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વપ્રથમ તો આપણા સમાજના કર્મનિષ્ઠ મુરબ્બી માનનીય શ્રી બળવંતભાઈ મણવરને એમના 75મી જન્મદિવસ નિમિત્તે હવામહેલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું હંમેશા માનું છું જીવનમાં કે આપણા વડીલોના જીવનમાંથી ઘણું બધું શીખવા લાયક છે. હા, તો આજ રોજ ઉપસ્થિત રહી એમના દ્વારા લિખિત ગ્રંથ પરિશ્રમનો વિરડોનું વિમોચન કરતાં મને ખૂબ આનંદ થાય છે. આ સંસ્થા જોઈને પણ મને ખૂબ આનંદ થાય છે અને મને એવું લાગે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આવા અનેક સંસ્થાઓ થવા જોઈએ જેથી કરી આપણા ગામના લોકો ગામની આજુબાજુ જ ભણી શકે અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે. જેમાં સાહેબ, આજનો પ્રસંગ જે બળવંતભાઈ મણવર સાહેબનો અમૃત મહોત્સવ છે, એક અનેરો પ્રસંગ છે. આવા પ્રસંગો જીવનમાં ઘણા ઓછા અમને મળતા હોય છે કે જ્યાં તમે જાઓ અને એવા વ્યક્તિ માટે જાઓ કે જેણે કોઈ એક વર્ગની નહીં પણ સમગ્ર વર્ગની, દરેક જ્ઞાતિબંધોની સામાજિક સમરસતાને સમજીને જેણે ચિંતા કરી હોય, અને એ પણ એજ્યુકેશન ફિલ્ડ. અત્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિને તમારે ઊભો કરવો હોય તો એના માટેનો એક જ ઈલાજ છે, એ એજ્યુકેશન. અને એ બળવંતભાઈ મણવર સાહેબ રાજકારણમાં ગયા, 1980-85 ધારાસભ્ય રહ્યા, તેઓ શિક્ષણ મંત્રી બન્યા, અને એ બન્યા પછી પણ જ્યારે લોકો રાજકારણમાં જતા હોય ત્યારે સેવા ભૂલાતી હોય છે મોટાભાગે, પણ અહીંયા તો સેવાને યાદ કરી 1981માં આવી ગરીબ વિસ્તારમાં જો જરૂરિયાતમંદોને જરૂર છે એવા વિસ્તારની અંદર આવી સંસ્થાની સ્થાપના કરવી, અને એ પણ મધરના નામ પાછળ એવું નામ આપવું, આવો આશ્રમ એટલે આશ્રમ જ લાગે. અમે આ જગ્યાએ જ્યારે પ્રવેશ કરતા હતા ને ત્યારે જગ્યાની અંદરથી જે સ્પંદનો આવતા હતા ને એ સ્પંદનોની અંદર પણ સેવાની સુવાસ લાગતી હતી. એટલે એવા આવા પવિત્ર ધામમાં, આવા પવિત્ર આશ્રમમાં, આ વ્રજભૂમિ આશ્રમ એમના વ્રજ કુંવર બા ઉપરથી વ્રજભૂમિ આશ્રમ એવી જગ્યાએ આવવું, એ આવવાનો પણ આવનાર વ્યક્તિને ખૂબ આનંદ થાય એવા પ્રસંગમાં અમે આવ્યા છીએ અને એનો અમને ખૂબ આનંદ છે. અને હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે બળવંતભાઈ મણવરને ખૂબ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત આપે, ખૂબ સુખ શાંતિ આપે, અને એમના 100 વર્ષમાં એમની સુવર્ણ પ્રસંગે પણ અમે આવીએ એવી આશા સાથે, અમને ખૂબ આનંદ સાથે અમે આવ્યા છીએ. અને તમે પત્રકારો મિત્રો, મીડિયા મારફતે પણ આપ આ બળવંતભાઈ જેવા માણસો બીજા વધારે બને સમાજમાં, એ માટે પણ આ મેસેજ સૌને પહોંચાડજો. જય હિન્દ, જય ગુજરાત. આમ તો આ એક માત્ર પ્રતીક છે, પણ આવું ગેધરિંગ અમે કરતા હોઈએ છીએ. મારા જન્મદિવસે ત્યારે જુદા જુદા બધા જ વર્ગોને બોલાવતા હોય છે, એમાં સમરસતા સ્થાપિત થાય, સાથે ભોજન લઈએ, અને સળગતા જે સવાલો છે, સમસ્યા છે, એને એક ઉજાગર કરીએ, જાહેર કરીએ, અને સંપ અને સહકારની ભાવના ખુલે, સાથે જમીએ, અને દરેક ગામના કોઈ વિશિષ્ટ સમસ્યા હોય એની પણ અહીંયા ચર્ચા કરીએ, દરેક આગેવાનો અહીંયા પોતાની વક્તવ્ય આપે, દરેક જ્ઞાતિના આગેવાનો પણ આવે અને એ વક્તવ્ય આપી અને એના સવાલો, સળગતા સવાલોને વાચા આપે, એ હેતુ માટે જ અમે આ ઉજવણી કરીએ છીએ. આમ તો મારા જીવનકાળમાં તીખો, મીઠો, ખાટો એવા અનેક સમય આવ્યા કે જેમાં મુશ્કેલીઓ પણ આવી, મુશ્કેલીઓ પણ સર્જાણી, પણ મેં કોઈ દિવસ હિંમત છોડી નથી. નિષ્ફળ ગયો છું, નિષ્ફળ જતાં પાછો ઊભો થાવ, ઊભો થઈને ફરીને પ્રયત્ન કરું, પણ નિષ્ફળતાને પકડી મેં રાખી જ નથી, અને નિષ્ફળતાને હંમેશા ખખેરવા માટે મારી તૈયારી જ હોય, અને ફરીવાર એ જ રીતે એ જ સવાલ માટે ઊભો થઈ અને જજમતો હોઉં છું, અને આખરે હું સફળ થયો છું. મારો જે એઈમ હતો બાળકોને શિક્ષણ આપવાનો, એક નવી ભૂમિકા આપવાનો, એ ભૂમિકા આપવા માટે હું સતત પ્રયત્ન કરતો હોઉં છું, અને આજે ગામડાઓ તૂટતા જાય છે, બગડતા જાય છે, એમાં એક નવો સંચાર આવે, એમાં પ્રતિબદ્ધતા આવે, એમાં કર્મ કરવાની જરા તાકાત આવે, એવા પ્રયત્ન હું કરતો હોઉં છું. અમે ગામડાઓમાં હાઈસ્કૂલો હોતી નથી,
ઘણા ગામડાઓમાં પ્રાથમિક શાળા પણ નથી હોતી, તો એવા સરાઉન્ડિંગ જે ગામડાઓ છે એને અમે અહીંયા તક આપીએ છીએ અને ફ્રી શિક્ષણ, બિલકુલ જમવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું બધું ફ્રી, અને છેક 12 ધોરણ સુધી બધું મફત આપીએ છીએ. એટલે ગામડાના ગરીબ લોકો ભણી શકે, સાહુકારના કોઈ બાળકો અહીંયા ભણવા આવતા નથી. માત્ર ને માત્ર મધ્યમ વર્ગથી નીચેના બાળકો હોય, મધ્યમ વર્ગથી નીચેના ફેમિલી હોય એના જ બાળકો અહીંયા દાખલ થાય છે, અને એમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના 42 જ્ઞાતિઓના બાળકો અહીંયા આજે ભણે છે, મફત ભણે છે અને શિક્ષણ દે છે. હવે રાજકીય કાર્યકાળ એટલો, અમે જ્યારે રાજકારણમાં હતા ત્યારે કંઈક ધોરણો હતા, હવે અમારા જેવા રાજકારણમાં ફિટ પણ ન થઈ શકે. વચનબદ્ધતા હતી, એક વફાદારી હતી, એક કામ કરવાને કમિટેડ હતા, એ હવે દેખાતું નથી. વેપાર થઈ ગયો છે, રાજકારણ એ ખુલ્લો વેપાર થઈ ગયો છે, લે વેચનું એક સાધન થઈ ગયું છે, પૈસા બનાવવાનું કામ કરે છે, એટલે આ પરિસ્થિતિ છે. એમાં કોઈ પણ માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, રાજકારણથી જ સેવા થાય છે એવું નથી. ભીના રાજકારણે લોકો વચ્ચે જઈ શકાય છે, લોકો સ્વીકારે છે, લોકો આવકારે છે, લોકો સાથ અને સહકાર આપે છે, કારણ કે વધારે આપે છે. રાજકીય માણસો કરતાં મને વધારે સાથ સહકાર આપે, કારણ કે મારો સ્વાર્થ નથી એમાં. બિન સ્વાર્થે હું કામ કરું છું, બધે જાઉં છું, લોકો વચ્ચે જઈને વાત કરું છું, એટલે વધારે સ્વીકાર કરે છે. આવતે વર્ષે બીએસસીની કોલેજ શરૂ કરીએ છીએ. એક કડી ખૂટતી હતી, એ ખૂટતી કડીને અમે ઉમેરો કરી લઈ છીએ. બાકી ઉપલેટા ધોરાજી વિસ્તારમાં આખા ગુજરાતમાં વધારેમાં વધારે શૈક્ષણિક સંસ્થાઓ અહીંયા છે, શૈક્ષણનું એક હબ છે. અહીંયા ઉપલેટામાં 9 કોલેજ અને 10 કોલેજ થશે. ઉપલેટા એક જ તાલુકામાં 10 કોલેજો. અહીંયા દુમિયા સુપેડીમાં પણ એક ડૉક્ટરની આયુર્વેદિક કોલેજો થઈ, એટલે માત્ર 10 કિલોમીટરના વિસ્તારમાં એક જબરજસ્ત શૈક્ષણિક હબ બની ગયું છે જે આજે ગુજરાતમાં નથી. થેન્ક યુ. એમાં એવું છે કે બળવંતભાઈ મણવરની હું સૌથી મોટી દીકરી છું. આજે કોઈ રાજકીય પરિચય ન આપતા એની દીકરી તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરીશ, કારણ કે આજે એમનો ઉત્સવ છે. અને દીકરી તરીકે હું સપોઝ એમની સ્ટ્રગલ લાઈફ ઘણી જોઈ છે અને એમના રસ્તે અમે ચાલવાની કોશિશ કરી શકીએ ને તો પણ અમારું જીવન ધન્ય થઈ જાય એવું અમે સમજીએ છીએ. એમની જિંદગીમાં ઘણું શીખવા જેવું છે. માણસ કે વાંચીને અનુભવ કરવા કરતાં જ્યારે રૂબરૂ જોઈને અનુભવ કરાય, પડ્યા છે, ફરી ઊભા થયા છે, સ્ટ્રગલ કરી છે અને આ સ્ટેજે પહોંચ્યા છે, અને એક પગ હોવા છતાં એવું વ્યક્તિત્વ આજની તારીખમાં આટલું શુદ્ધ વ્યક્તિત્વ મેળવવું ખૂબ અઘરું છે. એટલે એમના જેવું થોડુંક પણ અમે થઈ શકીએ તો જિંદગી ધન્ય થઈ જાય. અને હું દીકરી તરીકે કહીશ, એના કરતાં મારી બાજુમાં વિદ્યાર્થીની જ ઊભી છે આ સંસ્થાની, જેમ અભ્યાસ કરે છે. દીકરી તરીકે સ્વાભાવિક કદાચ એવું લાગે કે હું વખાણ કરીશ, પણ એવું નથી. આપ વિદ્યાર્થીનીને પૂછી અને એમનો મંતવ્ય લઈ શકો, કારણ કે એ આ સંસ્થામાં ભણી અને કેવું અનુભવ કરે છે, મણવર સાહેબને એઝ એ ટ્રસ્ટી, એઝ એ પિતા શું ફીલ કરે છે, તો એ વધારે યોગ્ય રહેશે. મારું નામ ખોડભાઈયા પ્રવીણા છે. હું આ સંસ્થા પીપલ વેલફેર સોસાયટી સંચાલિત આ સંસ્થા વ્રજભૂમિ આશ્રમમાં હું 3 વર્ષથી અભ્યાસ કરું છું અને હું GNM નર્સિંગ કરું છું. આ સંસ્થામાં જે નર્સિંગ ચાલે છે એમાં કોઈ પણ જાતના ડોનેશન વગર માત્ર ઓછી ફીમાં અમને સારું એવું એજ્યુકેશન મળે છે, સારું એવા સંસ્કારોનું સિંચન થાય છે અને આ સંસ્થામાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બધા જ વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ અપાય છે. ગુજરાતની કોઈ પણ કોલેજ કે કોઈ પણ સંસ્થામાં જાઓ, આના જેવી એક જ જગ્યાએ તમને સંસ્થા જોવા મળશે નહીં, કેમ કે અહીંયા બહુ જ સારા સંસ્કારોનું સિંચન થાય છે. અમને ખૂબ જ ગર્વ અનુભવાય છે કે અમે આ સંસ્થાના વિદ્યાર્થીઓ છીએ, કેમ કે આ સંસ્થામાં મણવર સર જેવા ટ્રસ્ટી છે કે જે કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા વિદ્યાર્થીઓને પોતાના દીકરા દીકરીની જેમ સાચવે છે અને પોતાના દીકરા દીકરીની જેમ રાખે છે અને અમને ખૂબ જ સારા એવા સંસ્કારો આપે છે.